શહેરના સચિન વિસ્તારમાંથી સુમૂલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લિકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ. સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ટોળકીને ત્યાં તપાસ કરીને કુલ 1.58 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આ ઘટનામાં એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યું છે. સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મળી હતી કે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમૂલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લિકેટ ઘીનું ઓટો રિક્ષામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે સુમૂલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસે તે રિક્ષા ઝડપી પાડી હતી. આ ઘટનામાં પોલીસે રમઝાન ઉસ્માન ગની શેખ, ગોટુસિંહ ગોવિંદસિંહ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી. પોલીસે રિક્ષામાંથી 69,900ની કિંમતના 1 લિટરના 130 પાઉચ, 3 મોબાઈલ અને રિક્ષા કબજે કરી હતી. તેમજ પકડાયેલા ઘીના જથ્થાને સુમૂલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાતરી કરતા ડુપ્લિકેટ હોવાનું જાણવા આવ્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપી ગોટુસિંહ ગોવિંદસિંહ રાજપૂત ઘી ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછપરછ કરતા પોતે ભાડાના ઘરે વનસ્પતિ ઘી તથા સોયા તેલ મિક્સ કરી તેમાં એસેસ નાખી બનાવતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે મનપાના ફૂડ અધિકારીઓને બોલાવી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી પોલીસે 1 લિટરના સુમૂલ ઘીના 39 નંગ તેમજ 500 મિલિલિટર સુમૂલ શુદ્ધ ઘીના 14 નંગ પાઉચ અને તપાસ અર્થે કબજે કર્યા હતા. આ ઉપરાંત પોલીસે અહીંથી 51 નંગ પથરાના ખાલી ડબ્બા, ઇલેક્ટ્રોનિક હેન્ડલ, પ્લાસ્ટિક સીલર મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, એલ્યુમિનિયમનું તપેલું, પ્લાસ્ટિકની ગણી, ગેસનો ચૂલો તેમજ સુમૂલ શુદ્ધ ઘી 1 લિટરના ખાલી રેપડો, ઘીમાં સુગંધ લાવવા માટે એસેન્સની બાટલી મળીને કુલ 1.58 લાખની મતાનો કબજે કર્યો માલ. આ મામલે સચિન પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. તેમજ આ ઘટનામાં સંકટ જાત નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 TV, સુરત. મારું નામ મનીષ ભટ્ટ, સુમૂલેરીમાં હું જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ તરીકે ફરજ બજાવું છું. આજરોજ સચિન પોલીસ સ્ટેશનની સતર્કતા અને સચિનની અંદર એક રિક્ષા, જ્યારે 4 કાર્ટૂનના રિક્ષા, 4 ઇસમો હતા અને એના રિક્ષાની અંદર બ્રાઉન કલરના બધા ખોખા લઈને ઘી ભરીને જતો હતો અને પોલીસની સતર્કતાને કારણે એને બાજુ પર એકવાર મૂકવામાં આવ્યું અને પછી એને રૂબરૂ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ સચિનમાં તો ખાલી ડિલિવરી કરવા આવેલ હતી એ રિક્ષા, પરંતુ જ્યારે ઓરિજિનલ એનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું એ અડાજણની અંદર ત્યાં પ્રશાંતનગર સોસાયટી પાસે આ સ્થળ આવેલું હતું અને ત્યાં આગળ અમે આ જ્યારે છાપો માર્યો ત્યારે અમને આ બધું પકડવા મળ્યું છે. એની અંદર સુમૂલના ઘીના પડીકા, અમૂલ ઘીના પડીકા, સુમૂલના 169 પડીકા એ ડુપ્લિકેટ અમને મળ્યા છે. એની ઉપર જે બેચ નંબર લખેલો છે એ બેચ નંબર પણ અમારો નથી. તે દિવસનો આ દિવસે 11મી તારીખે સુમૂલેરીએ કોઈ આ બેચ નંબરનું મેન્યુફેક્ચરિંગ કરેલું નથી, એટલે પહેલું તો આ રીતે જ પકડાઈ ગયું હતું અને ત્યાર પછી એની ઉપર ઘણા બધા ફેરફારો અમે નોંધ્યા છે કે જે ડુપ્લિકેટ ઘી છે એના પાઉચ પર ઘણા ફેરફારો છે, પરંતુ સામાન્ય માણસને કદાચ નરી આંખે ખબર ન પડે એટલે અદ્દલ સુમૂલ જેવું જ પેકિંગ એ લાગે છે. અને જ્યારે એની અંદરની ખરાઈ કરી ત્યારે એ પણ જોયું કે એમાં વેજીટેબલ ફેટથી આખું ઘી બનાવવામાં આવેલું હતું અને હદ એટલે સુધીની છે કે FSSI નંબર, સુમૂલના માર્કા અને સુમૂલનું ડિટ્ટો પેકેજિંગની નકલ કરીને લોકોને છેતરવાનો આ પ્રયાસ છે. તો આવા લોકોને જ્યારે સચિન પોલીસ સ્ટેશને પકડી પાડ્યા છે ત્યારે ખરેખર સચિન પોલીસ અભિનંદનને પાત્ર છે અને આખું આ સચિનથી જ્યારે અડાજણ બાજુ આ આખું યુનિટ જ્યારે ચાલતું હતું ત્યારે છેક સચિનથી અડાજણ સુધી પહોંચીને આ પ્રશાંતનગર આગળ આ જે સોસાયટી છે ત્યાં આગળથી આખું ટોટલી રેકેટ એ પકડાયું છે. ગોટુસિંહ નામનો મુખ્ય આરોપી જે છે જે પાલી ગામનો રહેવાસી છે અને ત્યાંથી એની જોડે બીજા 3 ઇસમો હતા જે ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. આ બધાએ ભેગા થઈને એ સુમૂલ અને અમૂલ ઘીની ડુપ્લિકેશન કરતા હતા. પરંતુ આ તબક્કે મારે હવે એ પણ કહેવું છે લોકોને કે આપ જ્યારે ઘી ખરીદવા જાઓ ત્યારે જે દુકાનદાર છે એને એક ટકોર તો કરો જ કે ઘી ડુપ્લિકેટ હશે તો તમે હું એને જેલમાં નાખીશ. એક આવી ધમકી પણ આપવી પડે અને ગ્રાહકોને અમે એ પણ અપીલ કરીએ છીએ કે ફક્ત 10 રૂપિયાનો ફેર હોય છે, જ્યારે 500 રૂપિયાની ઉપરનું જ્યારે ઘી ખરીદ કરતા હોઈએ ત્યારે 10 રૂપિયા વધારે ખર્ચીને જો ટીન ખરીદવામાં આવે તો આવા ભેળસેળવાળા લોકો જે ટીનનું ડુપ્લિકેશન સહેલાથી નથી કરી શકવાના તો એવું જ પ્રોડક્ટ ખરીદો અથવા અમૂલના જે ઓથોરાઇઝ પાર્લરો છે ત્યાંથી જ તમે ઘી ખરીદો એવું અમે